ખોંડલધામ સમિતિ સુરત દ્વારા નવચંડી મહાયજ્ઞ થવા જઈ રહ્યો છે ત્યારે નરેશભાઈ પટેલની એકસો સત્યાસી તુલા સાથે જ બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજાશે આ મહાયજ્ઞમાં એકસો દંપતી યજ્ઞમાં આહુતિ આપશે સાથે જ આ કાર્યક્રમમાં સૌ પરિવારને જોડી અનેક સાંકળ બનાવી બે લાખ પરિવારને ખોંડલધામ સેવા સમિતિ દ્વારા જોડવામાં આવશે ત્યારે આ કાર્યક્રમમાં ખોંડલધામ વિદ્યાર્થી સમિતિ તેમજ ખોંડલધામ સેવા સમિતિ સુરતના કાર્યકર્તાઓ તૈયારીમાં જોડાયા છે શ્રી ખોડલધામ કાર્યાલયની બાજુમાં ગ્રાઉન્ડ હોટેલની બાજુમાં સરથાના જકાતનાખા ખાતે ખોડલધામ સેવા સમિતિ સુરત દ્વારા દક્ષિણ ગુજરાતમાં દિવ્ય ખોંડલધામનું નિર્માણ થવા જઈ રહ્યું છે ત્યારે નવચંદી મહાયજ્ઞમાં એકસો એકવીસ દંપતી યજ્ઞમાં આહુતિ આપશે સાથે જ પ્રત્યેક એકસો એક દંપતીઓના પરિવારજનો પણ ઉપસ્થિત રહેશે સાકર બની બે લાખ પરિવારોને જોડવામાં આવશે દક્ષિણ ગુજરાતમાં ખોડલધામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે મંદિરની સાથે સાથે શૈક્ષણિક વિભાગ કૃષિ વિભાગ લીડર યુનિવર્સિટી બોર્ડ કેમ્પસ હેલ્થ સેન્ટર સમાધાન પંચ પર્યાવરણ જાગૃતિ મહિલા સશક્તિકરણ પણ સાથે સામેલ કરવામાં આવશે તેમજ ખોડલધામ મહાયજ્ઞમાં આવેલ તમામ વ્યક્તિ બ્લડ ડોનેશન કેમ્પમાં પણ બ્લડ આપશે બે લાખ પરિવાર જોડો અભિયાન અંતર્ગત એક નવચંડી યજ્ઞ દ્વારા અમે કરી રહ્યા છીએ નવચંડી યજ્ઞની અંદર એકસો એકવીસ દંપતીઓ યજ્ઞમાં બેસીને યજ્ઞની સાથે સાથે બીડું હોમીને પોતે જોડાય છે સાથે સોસો પરિવાર જોડવાના સંકલ્પ સાથે બીડું હોમશે અને પ્રતિજ્ઞા લેશે જ્યારે કોઈ પણ કાર્ય શરૂ કરી રહ્યા હોય ત્યારે શુભ અને પવિત્ર ભાવના સાથે એ આપણી સંસ્કૃતિ મુજબ યજ્ઞ દ્વારા અમે કરી રહ્યા છીએ આ યજ્ઞની અંદર એકસો ને એકવીસ દંપતીઓ પાયાના પથ્થર છે બે લાખ પરિવાર જોડો અભિયાનને સિદ્ધ કરવા માટે શુભ શરૂઆત કરી રહ્યા છે અને સાથે સાથે સુરતની જનતાને આ ખોડલધામમાં જેવી રીતે પાયાના પથ્થર એકસો ને એકવીસ દંપતીઓ બની રહ્યા છે તેવી જ રીતે જાહેર જનતાને આપણે આમંત્રણ આપીએ છીએ કે આવો સાથે પ્રસાદી લઈએ અને મા ખોડલના યજ્ઞમાં આપણે સાક્ષી બનીએ ને સાથે રહીને આ અભિયાનને આપણે સફળ બનાવીએ એવું અમે જાહેર જનતાને આમંત્રણ આપીએ છીએ અને શુભ શરૂઆત કરવા જઈ રહ્યા છીએ રક્તતુલાની વાત છે રક્તતુલા તો અમે ખોડલધામના સપના દ્રષ્ટા ચેરમેન નરેશભાઈ પટેલ ની એકસોને સાસાઠ વખત તો તુલા થઈ ચૂકેલી છે પરંતુ આવું પવિત્ર અને શુદ્ધ જ્યારે કાર્ય થઈ રહ્યું હોય ત્યારે એમાં અમે ઉમેરો કરીને એકસોને સત્યાસમી વખત રક્તતુલા કરી અને સાથે સાથે લોહીની આવૃત્તિ આપીને આ નરેશભાઈ પટેલની રક્તતુલા અમે પછી કરવાના છે નવચંડી મહાયજ્ઞમાં યજ્ઞશાળામાં યજ્ઞ એકસો એકવીસ દંપતી આહુતિ આપ્યા બાદ ખોડલધામ સેવા સમિતિના ચેરમેન નરેશભાઈ પટેલની એકસો સત્યાસીમી રક્ત તુલા યોજવામાં આવશે આ કાર્યક્રમની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે મંડપમાં કાગવડ ગામની પ્રતિકૃતિ બનાવવામાં આવશે જેમાં પર્વત ખેતર બળદગાડું વગેરે જેવી વસ્તુઓ સુરત ખોડલધામ વિદ્યાર્થી સમિતિ દ્વારા બનાવવામાં આવી છે અને સાથે જ યજ્ઞશાળાને પણ વિશાલ બનાવવામાં આવી છે હાલ કાર્યક્રમની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે કેમેરામેન સાબિત સેટ સાથે સોનલ તોપીવાલા દિવ્યાંગની સુરત